કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. તાલાળા વિસ્તારમાં કરોડોનો ધંધો કરતા કેસર કેરીના વેપારીઓ અને ખેડૂતો આ વર્ષે ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોટા સિટીઓ બંધ હોવાથી અને કોરોનાના કહેરથી ઇજારાદારીઓએ ઇજારા કેન્સલ કરતા કેસર પકવતા ખેડૂતોની હાલત કફોડી બનેલ છે. આ અંગે તાલાળા સરપંચ પરિષદના પ્રમુખ જીવાભાઈ રામે સરકારશ્રીને મદદરૂપ થવા અપીલ કરેલ હતી. મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ તાલાળાના આંબળાસ ગામે. આજથી માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝન શરૂ થઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે આ કેરીની સિઝનમાં કઈ રીતની કેરીઓ છે, ખેડૂતોને આનાથી ફાયદો થાય છે કે કેમ થાય છે. આ વખતે કોરોનાના કહેરને હિસાબે મોટાભાગના સિટીઓ બંધ છે, ત્યારે આ ખેડૂતોની હાલત શું છે એ વિશે આપણે ભાઈ કાળુભાઈ પાસે જ જાણીએ. કાળુભાઈ, આ વખતે ખેડૂતોને તમારી આ આંબાની સિઝનમાં શું થશે? કેરીની સિઝન અત્યારે પૂરજોશમાં આવી રહી છે. ગત 10 દિવસમાં કેરી બધી પાકશે અને આ લોકડાઉનના હિસાબે મોટા સિટી જે બંધ છે બધા, એમાં જો ખેડૂતનો માલ ત્યાં સુધી ન પહોંચી શકે અને આટલો બધો માલ ખાલી જૂનાગઢમાં જ રહીએ તો આ કેરીની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ થાય. અને આ ખેડૂતનો માલ માત્ર 1.5 મહિનાની કેરીની સિઝન હોય છે, આને કોઈ ઘઉં ચોખા હોય તો એને ભરી શકીએ, પણ કેરી એક ફ્રૂટ વસ્તુ છે તો એને આપણે બહાર નિકાલ ન કરી શકીએ તો ખેડૂતોને મોટી નુકસાની જાય. ને એમાં ઇજારદાર લોકો જે હોય છે એ નાનો સમાજ હોય છે, દેવી પૂજક હોય, દલિત હોય, કોળીઓ, આ લોકો ઇજારા રાખે છે અને ઊંચા ભાવે ઇજારા રાખેલા હોય અને એના માલનો જો નિકાલ ન થાય તો એની પણ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ શકે અને એને રોજીરોટી જે મળવાની છે મળવાને બદલે એને ગુમાવવાનો વારો આવે. આના માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરે અને સિટીમાં માલ પહોંચે અને સારી ક્વોલિટીની કેસર કેરી જે પ્રખ્યાત છે એ ખાલી ગુજરાતના મોટા 3 સિટીને મળે તો પણ આ ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે. આના માટે સરકાર વિચારે અને આ કેરીની થોડી ઘણી છૂટ આપે માર્કેટમાં વેચવાની અને જેથી કરીને ખેડૂતોને થોડો ઘણો ફાયદો થાય, નકર ખેડૂત પાયમાલ કેરીમાં પણ થઈ જશે. આ વખતે શરૂઆતથી કેરીના ભાવનો શું ચાલ? આ વખતે શરૂઆતથી કેરીના ભાવ ડાઉન જ રહ્યા છે, કારણ કે મોટા સિટી બંધ છે, જે ખાવાવાળા સિટી છે એ લોકોના સિટી બધા બંધ છે, એના હિસાબે ત્યાં કેરી પહોંચતી નથી. માણસોને કેરી કેસર ખાવી છે પણ ત્યાં પહોંચવા આ સરકારી તંત્ર દેતું નથી લોકડાઉનને હિસાબે. પણ ખેડૂતનો જે માલ છે એ વહેલાસર માણસ સિટીમાં રહેતો એના ઘર સુધી કઈ રીતે કેસર કેરી પહોંચે અને સ્વેચ્છાએ ખાઈ શકે. અને કેસર કેરી એવી વસ્તુ છે કે કોરોના સામે પણ રક્ષણ આપે છે, આમાં ઘણા બધા પ્રોટીન એવા આવેલા છે કે કોરોનાને પણ માત આપી શકે આ કેસર કેરી. એટલે આ કેસર કેરી ખાવાથી ઘણા લોકોને જે કોરોના થાય છે એ બીમારીમાંથી પણ મુક્ત મળશે. તો આ હતી ખેડૂતોની વેદના. આના માટે સત્વરે રાજ્ય સરકારે વિચારવું પડશે, નહીં તો ખેડૂતોની હાલત થશે. આની પહેલાં પણ વાવાઝોડાના હિસાબે 50% જેટલી કેરી ખરી ગઈ છે. અત્યારે આજથી જ માર્કેટિંગ જ્યાં શરૂ થતું હોય તો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે એ માટે ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જીવાભાઈ વિક્રમભાઈ રામ, તાલાળા બિન રાજકીય સંગઠન સરપંચના પ્રમુખ અને ઘુસિયા ગામના સરપંચ. અમારે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાલાળા તાલુકાની અંદર ખેડૂતનો પાક બાગાયત છે, એટલે કે કેરીનો પાક છે, માવઠું થાય છે. ખેડૂતને અત્યારે કોઈ પણ આવક છે નહીં અને જે કેરીનો પાક છે તો અત્યારે જે મકાતી આવતા હતા ઇજારદાર એ પણ અત્યારે આવતા કોઈ નથી. ખેડૂતને કેરીનો ભાવ પણ પૂરેપૂરો મળતો નથી. તો સરકારને અમારે એટલી વિનંતી કરીએ છીએ કે પૂરેપૂરો ભાવ આપે અને આને થોડીક છૂટ આપે.
ભાઈ બહાર લઈ જાય, અમદાવાદ છે, રાજકોટ છે કે બરોડા છે કે કોઈ પણ જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાંથી તાલાળા તાલુકાની જે કેરી કેસર કેરી વખણાવ છે, અને અહીં તો ગીર વિસ્તાર છે, ગીર વિસ્તારની અંદર સિંહનું પણ રહેઠાણ છે. સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ખેડૂતને અને ઉઘાડ પગાવને ભાવ સારો મળે એવા પ્રયત્ન કરે, અને કેરીનો અત્યારે ખર્ચો ગણે તો એક બોક્સે 50-60 રૂપિયાનો બોક્સનો ખર્ચો આવે છે, ઉતારવાનો, એનું ભાડું બોક્સનું. તો સરકારને વધારે ભાવ મળે એવી અમારી વિનંતી છે.